अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। धार्मिक शब्दों के असर वाला होता एक इफेक्ट में से गया है, मात्र एक कामना नहीं, साचा ने सारा होता, पर आ कामना के प्रैक्टिकल नहीं। अगर दरेक बातों तुम्हारे बिल्कुल प्रैक्टिकल और लॉजिकल करनी पड़ से तो आ यंग जनरेशन एक्सेप्ट कर से, लेकिन तुम्हारी बात एक्सेप्ट नहीं करे। धार्मिक बातों कोई एक्सेप्ट नहीं करे, કેટલાક ધાર્મિક વ્યક્તિઓ છે એ ખાલી એક્સેપ્ટ કરશે તે શ્રદ્ધાથી, એને પૂછવામાં કે શરીર કેમ નથી તો એની પાસે લોજિકલ આન્સર નથી, ધર્મમાં લખ્યું છે કે ગુરુએ કહ્યું છે એમ જ કહેશે, એટલે એ આન્સર આજના યુવાન યુવતીઓ એક્સેપ્ટ કરવા નહીં તૈયાર નથી। તમારી ધાર્મિક વાતો, એ સમય ગયો હવે, શું છે એ સમય, દરેકને અત્યારે લોજિક જોઈએ છે। અહીં તમે એમ કહો છો કે હું આત્મા છું, લોકો કે પ્રૂવ કરી આપ્યું, તમારી પાસે ક્ષમતા નથી, તમે કો માનો એ કે માનવાની વાત કે છો, મારે નથી માનવું એ તો પ્રશ્ન છે, તો પ્રશ્ન આ જ આવ્યો પાછો, પરાણે મનાવવાનું કે મિનિંગ જ નથી ને, તમે લોજિકલ આન્સર આપો, કેવું આપો તો આત્મા શીખવા તૈયાર છે। અને અમે બધા સાયન્ટિસ્ટોને પુરાવા આપ્યા છે કે આત્મા છે, જડ એવા પુરાવા આપ્યા છે। આત્મા ના હોય તો આ જગતમાં ચૈતન્યતા જ ના હોય, આત્મા ના હોય તો રીવર્ત ના હોય, આત્મા ના હોય તો કર્મનો સિદ્ધાંત ના હોય, આત્મા ના હોય તો મોક્ષ ના હોય, આત્મા ના હોય તો બંધન ના હોય। બંધન કોણે હોય? આ જળને બંધન છે તો આને બંધન કેમ છે? આત્મા છે, બાકી આ જળ છે ને આ જળ છે, અને તોડ નાખીએ છીએ અને બાળી નાખીએ છીએ, બે જળ જ છે ને, પણ જળની અંદર શું છે? ચેતન, એ ચેતન હોવાને કારણે આ જળ પણ ચેતન જેવું હશે, પણ ચેતન છે નહીં, પણ બધામાં રૂટ કોઝ ચેતન છે। એ ચેતન ના હોય તો કોઝ હોય, ચેતન ના હોય તો ઇફેક્ટ હોય, ચેતન ના હોય તો પુનર્જન્મ હોય, ચેતન ના હોય તો કર્મ બાંધી શકાય, ચેતન ના હોય તો કર્મ ભોગવી શકાય, ચેતન ના હોય તો આ જગતના સુખ ભોગવી શકાય। મળતા નહીં કહીએ લે કિલો સોનું તો સુખી થાય ને, થાય? આધુનિક કાળમાં જોયું, જીવતા કોઈ દિવસ બાપાને હાર પહેરાવ્યો નહીં, મર્યા પછી વર્ષે વર્ષે પહેરે, સમજાય છે? હવે કોણે પહેરાવવાનું? પણ માણસ પછી કહું છું ને કે આ કાળ એવો છે સાહેબ કે જીવતાને નથી લોકો પ્રેમ કરતા, અને સો બાજુ બધાને કરવી છે, શું કરવી છે? એના કારણે મેં કીધું કે આ મનુષ્ય પણ શું છે, માનવતા બધું નીચે જતું રહે, બધું શો આપશો, માણસને જીવતો માણસ નથી ગમતો, તમે કોઈ પણ જગ્યાએ જાઓ ખાલી સ્વાર્થ પૂરતો ગમે છે, કેટલો ગમે છે? આ તમે ઓબ્ઝર્વ કરતો, પહેલા માણસને માણસ ગમતો હતો, સ્વાર્થ પૂરતો નહીં કે મારા આગળ બેસો તો મને આનંદ થતો, હું તમને ચા પાણી પીધું હતું, મને કોઈ કામ ના હતું, મારા ઘેર માણસ ક્યાંથી? કારણ કે એને આપણે અતિથિ માનતા હતા, આપણા ઘેર કે આગળ ક્યાંથી? પહેલા જમાનામાં ગામડાઓમાં લોકો ગામનો જે રસ્તો હોય ને આગળ જવાનો, ત્યાં નાખી બધા ગામની પાદરે બેઠા બેસે, પછી કોઈ વટે માર્ગો આવે અને ઘેર લઈ જાય કે ભાઈ આપ મારા ઘેર આવો અને આહાર ગ્રહણ કરી આરામ કરી પછી આગળ જજો, અતિથિને કોણે? અને એને આનંદ હતો કે મારા ઘેર અતિથિ ક્યાંથી? માણસ છે, માણસની અંદર પરમાત્મા છે, પથ્થરની અંદર નથી, પણ આજે સાધુ સંતો સંન્યાસીઓ એટલું પાકું કરાવી નાખ્યું ને, પથ્થર માં જ ભગવાન છે, બોલતા નથી, એટલું પાકું કરી નાખ્યું, એટલું પાકું કરી નાખ્યું કે ભાઈ જીવતામાં ભગવાન ભૂલે છું કે ના દેખાય, ભૂલથી જોવા જાય તો ના દેખાય, આ તો આવા છે આવા છે આવા છે આવા છે, એટલું બધું એને કરી નાખ્યું, મિસ ગાઈડ કરી નાખ્યું। તારે ભગવાન કે છે ભાઈ, પરમાત્મા તો પ્રકૃતિમાં છે, પરમાત્મા પથ્થરમાં નથી, પથ્થરમાં તો આપણું શ્રદ્ધાનું કારણ છે, શું છે? પથ્થરમાં તો શ્રદ્ધાનું કારણ છે, હકીકતમાં ભગવાન અહીંયા છે, એટલું શ્રદ્ધાનું પ્રતીક છે, જ્યાં સુધી તને અંદરના પરમાત્મા ના ઓળખાય ના સમજાય ત્યાં સુધી બહારની મૂર્તિને તું ભગવાન તરીકે માન, પણ સાચા ભગવાન તો અંદર છે, એ જળ એ ચેતન સ્વરૂપે છે। આ તો કુદરત શું કહે છે, પેલા સોમપુરા હોય ને, સોમપુરા એ સોમપુરા ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, તું મોટો કે હું મોટો? ભગવાન કે હું જ મોટો હું, તું કઈ તો મોટો હોય? ના ભગવાન, તમે મોટા નથી, હું મોટો છું, કારણ કે તમારા બનાવેલા મનુષ્યો ઝઘડે છે,
ને મારી બનાવેલી મૂર્તિઓ લોકો પૂજે છે. હુ ઇઝ ગ્રેટ બોલતા નથી. તમારા બનાવેલા લોકો ઝઘડે છે ને હું જેને બનાવું છું લોકો પૂજે છે. હુ ઇઝ ગ્રેટ. એમાં કારણ શું? સાધુ સંતોમાં લોકો જાય છે તો કે મને કંઈક ફાયદો કરાવી આપશે, ધંધામાં કરાવી આપશે, આ કામ કઈ હશે, એટલે એમને સાધુ સંતો જોડે કંઈક એવી આશા હોય, લોભ હોય, હું જઈશ, એમની વાત માનીશ. સાધુ સંતો ને તમારા ઉપર આશા છે. એ આશા તો મંદિર માટે પૈસા આપશે, સંસ્થા માટે આપશે, મારા પ્રોગ્રામ ચાલશે, મારા વરઘોડા નીકળશે. આજે લોભિયા ને ધૂતારા થાય આપણે જે વાત કરી મન વચન કાયાની, એ સુખ છે ના શરીર ની વાત કરી, સુખ અને મન વચન અર્પણ છે ભગવાન તમારો શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃત
Sucharam.
છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં Mm-hmm.